કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું. સિદ્ધપુર નગરપાલિકા અને ગુજરાત શહેરી વિકાસ કંપની ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 41 કરોડ 68 લાખના ખર્ચેથી તૈયાર થનાર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. શહેરમાં ઉભરાતી ગટરની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળે તે માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો પ્લાન સફળ રહેશે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સિદ્ધપુર શહેરની અને વિકસિત વિસ્તારની ઉભરાતી ગટરના પ્રશ્નોનો નિવેડો આવશે. લોકોને હવે ગટરની સમસ્યાનો સામનો નહીં કરવો પડે, તેમજ આ પ્રોજેક્ટથી શુદ્ધિકરણ બાદના પાણીના પુનઃ વપરાશ માટેની તકો ઊભી કરી શકાશે, જેના કારણે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ બનશે. આ કાર્યક્રમમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વડોદરા દુર્ઘટનાના દિવંગતોને આત્માની શાંતિ માટે કાર્યક્રમ પૂર્વે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધા સુમન પણ અર્પણ કરાયા હતા. આ કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપપ્રમુખ નગરપાલિકા સોનલબેન ઠાકર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય, વિક્રમસિંહ ઠાકોર, જયેશભાઈ પંડ્યા, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલ, કારોબારી ચેરમેન રસભાઈ દવે, મનીષભાઈ પ્રજાપતિ, શંભુભાઈ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો ખોલવાડાના આમંત્રિત મહેમાનો પણ તેમાં હાજરી આપી હતી. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.